વાત કરીએ રાજ્યના 31 જિલ્લાના 145 તાલુકાની અંદર વરસાદની હાજરી છે ત્યારે જ રાજ્યમાં લગભગ 45.25% વરસાદ નોંધાયો છે ગત 24 કલાકમાં રાજ્યમાં 16 ઇંચ વરસાદ નોંધાયો છે જૂનાગઢના મેંદરડામાં 6 ઇંચ વરસાદ નોંધાયો જ્યારે કે ગીર સોમનાથ અને વેરાવળમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે કોડીનારમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે તો જામનગરમાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે ધોધમાર વરસાદને કારણે રાજ્યમાં માનવ મૃત્યુનો આંક 32 પર પહોંચ્યો છે જ્યારે કે 161 પશુઓના મૃત્યુ થયા છે ભારે વરસાદને કારણે થતી તારાજીને પહોંચી વળવા માટે રાજ્યમાં 20 એનડીઆરએફની ટીમ પણ કાર્યરત છે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસથી આપણી સાથે અમારા રિપોર્ટર સંજય ટાંક લાઈવ જોડાયા છે તેમની સાથે વાત કરીશું જી સંજય જે આફતની તસવીરો વરસાદ બાદ જે સામે આવી રહી છે હાલ વરસાદની શું સ્થિતિ છે રાજ્યના વિવિધ જિલ્લાઓની અંદર ક્યાં વધુ તારાજીની અસર જોવા મળી રહી છે બિલકુલ જીલન જે કહી શકાય કે છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો ધીરે ધીરે હવે વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ જે પ્રકારે વરસાદ જે છે તે મુસળધાર જે વરસાદ ધોધમાર જે વરસાદ પડતો હતો તે હવે ધીરે ધીરે શાંત પડ્યો છે પરંતુ હવે જે શરૂ થઈ છે કે તે બચાવ કામગીરીની છે અને જે પાણી જે તે વિસ્તારમાં કે જે ગામો બેટમાં ફેરવાયા છે કે જ્યાં જે ગામો સંપર્ક વિહોણા બન્યા છે તો તે ગામોમાં જે બચાવ કામગીરી છે તે તેજ કરવાની જે આફત જે છે હવે તંત્ર સામે સૌથી મોટી મુસીબત બની રહેવાની છે હાલ અમે રાજ્યના જે સ્ટેટ કંટ્રોલ ઓફિસ છે ત્યાં હાલ અમે મોજૂદ છીએ અને ખાસ કહી શકાય કે છેલ્લા 24 કલાકમાં જો વરસાદની જો વાત કરીએ તો 31 જિલ્લામાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને ખાસ કરીને રાજ્યનો કુલ વરસાદ જે છે તે 16 ઇંચ વરસાદ અને 45.25% વરસાદ નોંધાયો છે સૌથી વધુ જે વરસાદ જો કહી શકાય કે જૂનાગઢના મેંદરડા તાલુકામાં 6 ઇંચ વરસાદ છે અને ગીર સોમનાથના વેરાવળમાં 4.15 ઇંચ વરસાદ છે કોડીનારમાં 4.10 ઇંચ વરસાદ છે જૂનાગઢના માંગરોળમાં 4.05 ઇંચ વરસાદ છે અને જામનગરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે અને જે કહી શકાય કે રાજ્યમાં જે વરસાદ જે અત્યારે જે અવિરત વરસાદ જે જોવા મળ્યો હતો તેના કારણે કુલ માનવ મૃત્યુઆંક જે છે તે 32 પર પહોંચ્યો છે અને પશુઓના મૃત્યુઆંકની જો વાત કરીએ તો પશુઓનો મૃત્યુઆંક જે છે કે તે 161 પર પહોંચ્યો છે હવે જે વાત જે છે કે એનડીઆરએફની ટીમ જે છે કે તે 20 એનડીઆરએફની ટીમ જે છે તે સતત આજે બચાવ કામગીરીમાં કાર્યરત છે અને કહી શકાય કે હજુ પણ જે હવે વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ જે વિસ્તારોમાં પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાયા છે તો ત્યાં હવે તંત્ર માટે સૌથી મોટી મુસીબત એ બની રહેવાની છે કે એ વિસ્તારમાં બચાવ કામગીરી કરવાની છે અને સાથે સાથે જે ગામો સંપર્ક વિહોણા બન્યા છે કે જ્યાં લોકો હજુ પણ ફસાયા છે તો તેમને બહાર કાઢવાની કામગીરી જે છે તંત્ર માટે સૌથી મોટી આફત બનવાની છે જી બિલકુલ સંજય ઘણા એવા ગામો અને વિસ્તારો જે છે ત્યાં 4-4 દિવસથી તંત્ર પહોંચ્યું નથી અને જે વિસ્તારો જે છે ગામો સંપર્ક વિહોણા બન્યા છે ત્યાંના લોકો મદદની માંગ કરી રહ્યા છે તો ત્યાં કયા પ્રકારની જે કામગીરી જે છે તે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવશે બિલકુલ જે કહી શકાય કે જે ગઈકાલે જ રાજ્યના જે મહેસૂલ મંત્રી જે છે કૌશિક પટેલ કે જેમણે પણ આ સ્ટેટ કંટ્રોલ ઓફિસ જે છે તેની મુલાકાત લીધી હતી ને ખાસ કે તેમણે પણ જે તે જિલ્લા કલેક્ટરોને આદેશ આપ્યા છે જે તે જગ્યાએ કે જે ગામો સંપર્ક વિહોણા છે અથવા જે ગામોમાં હજુ સુધી ટીમ પહોંચી નથી તો તે જગ્યાએ જિલ્લા કલેક્ટરને આદેશ આપી દેવાયા છે અને તમામ જગ્યાએ 20 એનડીઆરએફની ટીમ જે છે તે આ બચાવ કામગીરીમાં સતત કાર્યરત છે અને તમામ પ્રકારના જે ગામો જે બેટમાં ફેરવાય છે તો ત્યાં પહોંચવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ત્યાં જે લોકો ફસાયેલા છે તો તેમને જે છે સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં 4020 જેટલા લોકોનું સ્થળાંતર થઈ ચૂક્યું છે સમગ્ર રાજ્યમાં જે અવિરત વરસાદ જે વરસ્યો છે જેના કારણે લોકોને જે હાલાકી પડી રહી હતી અને તંત્ર જે છે તે ખડેપગે હાલ તમામ જગ્યાએ કાર્યરત છે અને 20 એનડીઆરએફ
एनडीआरएफ ની ટીમ છે તે તમામ જગ્યાએ બચાવની કામગીરીમાં લાગેલી છે. જી જી બિલકુલ સંજય આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસથી અમારા સંવાદદાતા સંજય કે જેઓ રિપોર્ટ આપી રહ્યા હતા કે શું કામગીરી અત્યારે એનડીઆરએફ દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.